લુણાવાડા પોલીસ અને મહીસાગર એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી વિદેશી દારૂ ભરેલ વાહનો સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાણાની સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ લુણાવાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર ડી ભરવાડ અને એલસીબી પીઆઈ સીસી ખટાણાને સૂચના અને માર્ગદર્શન આપતા એલસીબી સ્ટાફ તેમજ લુણાવાડા પોલીસ સ્ટાફ સાથે મળી સંતરામપુરા કોઠા હાઈવે પર વાહન ચેકિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી મળી હતી કે ફતેપુરા તરફથી એક અલ્ટો કાર નંબર GJ20A5124 તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર GJ20V2923 વિદેશી દારૂનો જથ્થો ભરીને બાલાસિનોર લઈ જવાનો હોવાની બાતમી મળતા પોલીસે કોઠા ચોકડી પર સઘન ચેકિંગ હાથ ધર્યો હતો. આના ઉપર બતાવેલ નંબરવાળા વાહનો આવતા તેમને રોકી અંદર તપાસ કરતા પરપ્રાંતીય વિદેશી દારૂનો બનાવટનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે બંને વાહનોને ઝડપી પાડી 1560 નંગ બિયરની ટીન જેની કિંમત રૂપિયા 1,56,000 તેમજ બે વાહનો અને મોબાઈલ મળી કુલ 6,76,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા ગામના રાજપાલ સિંહ ઉર્ફે ગોલુ પ્રવીણ લાખના, બીજો ફતેપુરા જાવ ફળિયાનો જિગ્નેશ રાયસિંહ મછાર, ત્રીજો ફતેપુરા બલૈયા ગામનો ભગા ભૂરા મછાર, આ ત્રણેય બુટલેગરોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર બાલાસિનોર ખાતે વિદેશી દારૂ વેચનાર અને ધંધો કરનાર બુટલેગર હદ મચાવી છે અને સમગ્ર મહીસાગર જિલ્લા કરતાં વધુમાં વધુ બાલાસિનોર વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઉતરતો હોય છે અને વેચાતો હોય તેવું જણાઈ રહ્યું છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, શહેરા.